આગળના આપણે ઉદાહરણ નંબર 3 સુધીના દાખલા પૂરા થયા છે અને આપણે જો હોમવર્કમાં આપેલા સ્વાધ્યાયના પ્રશ્ન 3ના પહેલો અને બીજો દાખલો જે આપેલો તે થઈ ગયો હશે. હવે એની આગળ આપણે ઉદાહરણ નંબર 4 લઈએ છીએ. ઉદાહરણ નંબર 4 એમાં શીલા, સુરભિ અને સીમા 5:7:9 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. સુરભિને 7,000 નફો મળે છે. મેનેજરના સંકેતના કમિશનની ગણતરી કરો. આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાંના નફાની ગણતરી કરો. હવે આ રકમ વાંચતા તમને ખ્યાલ આવ્યો હશે કે અહીંયા આપણને ફક્ત એક ભાગીદાર છે સુરભિ, એનો નફો આપેલો છે 7,000. આખી પેઢીનો નફો આપેલો નથી. અને આપણે અહીં શોધવાનું છે જે મેનેજર છે સંકેત તેનું કમિશન. 10% આપણે એને કમિશન આપવાનું છે. જે કમિશન આપણે આપવું હોય તો આપણે ટોટલ કુલ જે પેઢીનો નફો હોય એની પર આપી શકાય. જ્યારે આપણી પાસે ફક્ત સુરભિનો નફો છે, સુરભિનો નફો આપણને આપી દીધો છે, સુરભિ આપણો ભાગીદાર છે, એનો નફો આપણને મળી ગયો છે, એટલે સુરભિના નફા પરથી આપણે પેઢીનો કુલ નફો મળી જાય. અહીં આપણને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું છે શીલા, સુરભિ અને સીમા. જો એનું પ્રમાણ આપણને આપેલું છે 5:7:9, એટલે ટોટલ આપણને પાસે ટોટલ પ્રમાણ 21 છે. એમાં આપણને જે સુરભિનું પ્રમાણ છે 7, એ પ્રમાણે એનો નફો આપણને 7,000 આપેલો છે, એટલે આના પરથી આપણે પેઢીનો કુલ નફો આપણે શોધી શકીએ. અહીં જો તમને આપેલું છે કે સુરભિના 7 ભાગે આપણને કેટલો નફો 7,000 નફો આપેલો છે, તો ટોટલ આપણો જે 21 ભાગ છે 21 ભાગે આપણને કેટલો નફો મળે એના ઉપરથી આપણે પેઢીનો કુલ નફો શોધી શકાશે. એટલે કે 7,000×21/7, એટલે ટોટલ પેઢીનો જે નફો છે, વેચણી પાત્ર નફો જે જોઈએ તે આપણને મળી જશે 21,000. એટલે આપણે જે એક શોધવાનું છે મેનેજર સંકેતનું કમિશન 10%, આપણે અહીંયા શોધી નાખ્યું છે કે પેઢીનો કુલ નફો 21,000. હવે 21,000 પર 10% મેનેજર સંકેતને શું આપવાનું છે કમિશન, એટલે 21,000ના 10% ₹2100 મેનેજર સંકેતનું કમિશન થશે. હવે અહીં આપણે એક આપેલું હતું કે સુરભિનો નફો આપેલો હતો, એના પરથી આપણે કુલ વેચણી પાત્ર નફો 21,000 શોધ્યો અને ત્યાર પછી આપણે શોધ્યું મેનેજર સંકેતનું કમિશન. અહીં આપણે બે વસ્તુ શોધવાની હતી કે સંકેત જે છે મેનેજર એનું 10% કમિશન અને મેનેજરના કમિશન પહેલાંના નફાની ગણતરી. આપણે આ બે વસ્તુ શોધવાની હતી, એટલે એક તો મળી ગયું છે અને બીજું છે મેનેજરના કમિશન પહેલાંનો નફો. મેનેજરના કમિશન પહેલાંનો નફો એટલે કે વેચણી પાત્ર નફો પ્લસ મેનેજરનું કમિશન. વેચણી પાત્ર નફો આપણો એ આવ્યો છે 21,000 અને કમિશન આવ્યું છે 2100, એટલે ટોટલ થશે તમારું 23,100. ત્યાર પછી ઉદાહરણ નંબર પાંચમાં રિયા, દિલીપ અને કીર્તન એક પેઢીના ભાગીદારો. કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ તથા રિયાને કીર્તનના હિસ્સાથી 1/2 ભાગ મળે છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો ₹1,92,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. હવે અહીંયા આપણે તમે જોઈ શકો છો કે અહીંયા આપણને ડાયરેક્ટ નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. આ તમે નાના ધોરણમાં શીખી ગયા હશો કે પહેલી જ લાઈન જે વાંચતા આપણને ખબર પડે છે કે કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ, એટલે અહીં આપણે ધરવું પડશે કોના કરતા કે દિલીપના હિસ્સાનો 5મો ભાગ કોને મળે છે કીર્તનને. એટલે અહીં આપણે ધારવું પડશે કે જો દિલીપને 1 રૂપિયા નફો મળતો હોય તો એનો 5મો ભાગ કોને મળે છે કીર્તનને. એટલે પહેલાં ધારવાનું દિલીપને. ધારો કે દિલીપને ₹1 નફો મળે છે તો કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ એટલે 1/5 ભાગ મળે છે. એટલે કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ એટલે 1/5 ભાગ મળે છે.
રિયાને કીર્તનના હિસ્સાનો બમણો ભાગ હશે વા રિયાને કીર્તનના હિસ્સાનો બમણો ભાગ. હવે જો કીર્તનનો હિસ્સો છે એક પંચમાંશ ભાગ આવ્યો છે એટલે એનો બમણો બમણો કે એટલે ગુણ્યા બે કરવાના, એક પંચમાંશ ગુણ્યા બે એટલે એને કેટલો નફો મળશે, બે પંચમાંશ ભાગે નફો મળશે. હવે આના પરથી આપણે નફા નુકસાનનું પ્રમાણ શોધી શકીશું. રિયા દિલીપ અને કીર્તનનો ભાગ અહીં કેટલો થયો, બે પંચમાંશ એક એકાંશ અને એક પંચમાંશ. હવે આપણે છેદ સરખા કરવા હોય તો આ જે છે એક રૂપિયા નફો ટોટલ દિલીપને મળતો હતો એટલે આપણે એને ગુણ્યા છેદ અને ઉપરનો જે ભાગ છે એને આપણે પાંચ જોડે ગુણાકાર કરીશું, કેમ કે આ બેના છેદમાં પાંચ છે એટલે એનો થશે પાંચ. એટલે છેદ દરેકના સરખા થતાં કેટલું પ્રમાણ આવશે, રિયા દિલીપ અને કીર્તનનું 2:5:1 પ્રમાણ થશે એટલે ટોટલ 8 પ્રમાણ થશે. હવે આપણે અહીંયા આગળ પ્રમાણ નફા નુકસાનનું પ્રમાણ થઈ ગયું છે. હવે અહીં આપણને જે ટોટલ નફો આપેલો છે, કુલ નફો 1,92,000 આપેલો છે, એને આપણે જો વેચી દઈશું 2:5:1 પ્રમાણમાં તો દરેક ભાગીદારના હિસ્સે કેટલો નફો આવશે, તો રિયાને મળતો નફો 1,92,000 ગુણ્યા એનો જે ભાગ છે 2 એટલે 2/8 ભાગે એનો નફો થશે 48,000. દિલીપને મળતો નફો 1,92,000 ગુણ્યા દિલીપનો જે ભાગ છે પાંચ ભાગે એને નફો મળશે 1,20,000. અને કીર્તનને મળતો નફો 1,92,000 ગુણ્યા કીર્તનનો જે ભાગ છે એક ભાગે એને મળશે 24,000. એટલે આ પરથી આપણે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણ શોધ્યું અને એના પરથી દરેક ભાગીદારને નફો મળી જાય છે. હવે તમારે આ જે આપણે ઉદાહરણ નંબર 4 અને 5 કરાયું એમાં તમારે સ્વાધ્યાયમાં મેં જે આગળ હોમવર્ક આપેલું હતું સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3માં પહેલો અને બીજો દાખલો, આ ઉદાહરણ પરથી આપણે ત્રીજો અને ચોથો દાખલો પણ હોમવર્કમાં કરવાનો રહેશે. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3નો એનો આપણે ત્રીજો અને ચોથો એ ત્રીજો અને ચોથા નંબરના દાખલા કરવાના રહેશે.